हेलो फ्रेंड्स, वेलकम टू आदर्श विद्या। फ्रेंड्स, આજે આપણે જે આપણો ગઈ ફરનો દાખલો હતો એમાં આપણે તમને આમનોત લખતા શીખવાડી હતી, બરાબર? કે દરેક વર્ષે તમારી કઈ કઈ આમનોત થાય છે અને એ જ દાખલામાં આપણે તમારે ખાતા કઈ રીતે બનાવવાના હોય છે, બરાબર? એ પણ આજે આપણે શીખવાડીએ છીએ। જુઓ, આ જે દાખલો છે તમારે 14 માર્ક્સમાં પૂછાય છે તમારી યુનિવર્સિટીમાં, બરાબર? તો દરેકમાં તમારે ખાતા બનાવવાના આવે છે અને ખાતા તમારે કઈ રીતના, કેવા ખાતા પૂછાઈ જાય, બરાબર, એ ફિક્સ નથી। ઘણીવાર તમારે 2 પણ ખાતા માંગેલા હોય, ઘણીવાર 4 પણ માંગે છે, ઘણીવાર આમનોદ પણ પૂછે છે, બરાબર? તો તમારે આનો બેઝ જે છે આમનોદ જ છે। તો દરેક જણાએ આમનોદ મોઢે કરવાની રહેશે, કેમ કે જેને આમનોદ આવડે છે એને ઓટોમેટિકલી તમને ખાતા આવડી જશે, બરાબર? તો આજે આપણે તમારે જો મહેશના ચોપડે કયા કયા ખાતા બનશે, બરાબર? મહેશ કોણ છે? ખરીદનાર, બરાબર? તો ખરીદનારના ચોપડે, મહેશના ચોપડે કયા કયા ખાતા બનશે એ આપણે શીખવાડીએ છીએ। બાકી જયેશના ચોપડે તમારે ખાતા ઘરેથી હોમવર્કમાં કરવાના રહેશે, બરાબર? તો આમનોદ ઉપરથી ખાતા તમે ધોરણ 11-12માં ભણી ગયા છો કે આમનોદ ઉપરથી ખાતા કઈ રીતે બનાવવાના હોય છે, બરાબર? તેમ છતાં પણ આપણે આજે શીખવાડીએ છીએ કે આમનોદ ઉપરથી ખાતા તમારે કઈ રીતે બનાવવાના। તો પહેલું તો જુઓ, એ સમજો કે ખરીદનારના ચોપડે કયા કયા ખાતા બનશે। યાદ રાખજો, ખરીદનાર જે છે આપણો મહેશ છે, તો મહેશના ચોપડે કયા કયા ખાતા બનશે? તો બનશે યંત્ર ખાતું, જયેશનું ખાતું એટલે કે વેચનારનું ખાતું, ઘસારા ખાતું અને વ્યાજ ખાતું। આ ટોટલ 4 ખાતા બનશે। કોઈ પણ ખરીદનાર હોય તો એને જે પણ મિલકત ખરીદી છે એનું ખાતું બને, વેચનારનું ખાતું બને, ઘસારાનું ખાતું બને અને વ્યાજનું ખાતું બને। આ 4 ખાતા ખરીદનારના ચોપડે બનતા હોય છે, બરાબર? તો આ 4-4 ખાતા કઈ રીતે બનાવવાના છે આજે આપણે શીખવાડી છે। જો ખાતા જે છે, જો તમને આમાં ખબર છે કે આમનો જે છે દરેક વર્ષે રિપીટ થાય છે, બરાબર? આમનો જે છે દરેક વર્ષે રિપીટ થાય છે, તો આમાં ખાતા પણ તમારે જો યાદ રાખવા હોય તો તમે ઇઝીલી એને યાદ રાખી શકો છો, બરાબર? પછી તમારે આમનો જ નહીં પણ આવડે, બરાબર, ઘણીવાર તમારે દાખલામાં ડાયરેક્ટ ખાતા જ પૂછી દે છે, બરાબર? તો તમે ડાયરેક્ટ જો ખાતા યાદ રાખવા હોય, બરાબર, તો એ પણ તમે યાદ રાખી શકો છો, એના માટે તમારે આમનોદ લખવાની જરૂર નથી, બરાબર? કેમ કે ખાતા એકદમ ઇઝી છે। તેમ છતાં પણ આમનોદ ઉપરથી આપણે કઈ રીતે ખાતા બનાવવાના છે આજે આપણે શીખવાડી છે, બરાબર? તો સૌથી પહેલા આપણે બનાવીએ છીએ યંત્ર ખાતું, બરાબર? તારીખ, વિગત, રકમ। તારીખ, વિગત, રકમ 2 બાજુ થશે અહીંયા ઉધાર અને આ થશે જમા, બરાબર? ચલો, સૌથી પહેલા તો જો જ્યાં જ્યાં પણ યંત્ર ખાતું બનાવીએ છીએ તો જ્યાં જ્યાં પણ મહેશના ચોપડે જ બનાવીએ છીએ તો મહેશની જ આમનો ધ્યાનમાં લઈશું, જયેશની આપણે આમનો ધ્યાનમાં લેતા નથી, ઓકે? ચલો, જ્યાં જ્યાં પણ યંત્ર ખાતું આવશે એમ એમ આપણે એન્ટ્રી કરતા જઈશું, બરાબર? તો જુઓ, તમે એન્ટ્રીઓ આમનોદો જે છે કરેલી જ છે, બીજી આમનોદમાં તમારે યંત્ર ખાતું આવે છે, બરાબર? અને એમાં તમે શું લખ્યું છે? યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે। હવે જુઓ, તમે શું કર્યું છે? યંત્ર ખાતે ઉધાર, તો યંત્ર ખાતું શું થયું છે? ઉધાર થયું છે। તો જો યંત્ર ખાતું ઉધાર થતું હોય તો એની ઉધાર બાજુ એન્ટ્રી કરાય, બરાબર? યંત્ર ખાતું જો ઉધાર થતું હોય તો એની ઉધાર બાજુ એન્ટ્રી કરાય, પણ નામ કોનું લખાય? જે જમા થયું છે ખાતું। જમા કોનું થયું છે? કેમ કે યંત્ર ખાતું બનાવો છો તો યંત્ર ખાતામાં યંત્ર ખાતું શબ્દ ના લખાય, બરાબર? એ તમે ભણી ગયા છો, પણ નામ કોનું લખાય? બેંક ખાતે। રકમ કેટલી આવશે? 7000, બરાબર? અને આ તારીખ તમારે કઈ તારીખનો વ્યવહાર છે? 1-4-2008। તાત્કાલિક ચુકવણી જ્યારે તમે કરી હતી ત્યારે આ તમે આમનોદ કરી હતી કે યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે। કેટલી તાત્કાલિક ચુકવણી કરી હતી આપણે? 7000, બરાબર? તો યંત્ર ખાતાની તમે ઉધાર બાજુ લખો છો 1-4-2008, બેંક ખાતે કેટલા આવશે? 7000, ઓકે? યંત્ર ખાતું જો ઉધાર થતું હોય તો ઉધાર બાજુ એન્ટ્રી થાય, યંત્ર ખાતું જો જમા થતું હોય તો એની જમા બાજુ એન્ટ્રી થાય, બરાબર? ચલો, એના પછી આપણે જોઈએ તો યંત્ર ખાતું એના પછીની આમનોદમાં જ ઉધાર થાય છે, તો અહીંયા લખ્યું છે તમે યંત્ર ખાતે ઉધાર કેટલા રકમ લખી છે? 5000, બરાબર? આપણને ખબર છે યંત્ર ખાતું ઉધાર થયું છે તો એન્ટ્રી તો ઉધાર બાજુ જ થશે, પણ નામ કોનું લખાશે? જે ખાતું જમા થયું હોય, બરાબર? જમા કોનું થયું છે? જયેશનું ખાતું, બરાબર? પણ રકમ કેટલી આવે? જેટલાથી યંત્ર ખાતું ઉધાર થયું હોય એટલી રકમ આવે, બરાબર? તો અહીંયા તમે લખી શકો છો યંત્ર ખાતે ઉધાર, બરાબર? તો યંત્ર ખાતાની ઉધાર બાજુ નામ કોનું આવશે? જયેશનું। તારીખ કઈ આવશે? 31-3-2009, કેટલા આવશે? જયેશ ખાતે કેટલા? 5000, ઓકે? ચલો, એના પછી
એના પછી તમારે એક 5 નંબરની આમદમાં આવશે, ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે, બરાબર? કેમ કે તમે યંત્ર પર ઘસારો ગણ્યો છે. હવે જો આમાં તમે શું કર્યું છે, યંત્ર ખાતું જમા કર્યું છે, બરાબર? યંત્ર ખાતું જો જમા થયું હોય તો યંત્ર ખાતાની કઈ બાજુ લખાય, જમા બાજુ. પણ નામ કોનું આવશે, જે ખાતું ઉધાર થયું હોય કોનું આવશે, ઘસારા ખાતે. તો અહીંયા લખાશે તારીખ હતી આપણે 31/3/2009, ઘસારા ખાતે, બરાબર 2200. હવે જો પહેલા વર્ષની આમદમાં હવે બીજી ક્યાંય ઘસારા સોરી યંત્ર ખાતું આવતું નથી, તો આપણે પહેલું વર્ષનું ખાતું બંધ કરી દઈએ છીએ, બરાબર? પહેલા વર્ષે આપણે ખાતું યંત્ર ખાતું બંધ કરી દઈએ છીએ. આમાં જ આપણે દરેક વર્ષની લખીશું, બરાબર? પહેલા વર્ષે જ્યારે તમે ખાતું બંધ કરતા હોય તો શું થશે, આનું ટોટલ 7000 અને 5000 12000 થશે. અને 12000માંથી તમારે આની બાકી કાઢીએ, 2200 માઇનસ કરીએ તો તમારી બાકી આગળ લઈ ગયા આવશે 9800. એ બાકી બીજા વર્ષે શું બની જાય, શરૂઆતની બાકી. અહીંયા જમા લખીશું તો અહીંયા ઉધાર બાજુ લખાશે 1/4/2009, બાકી આગળ લાવ્યા કેટલા, 9800. હવે જો પહેલા વર્ષની આમનો તો આપણે પહેલા વર્ષનું જ્યારે આપણે ખાતું જોઈએ તો તમને એક વસ્તુ ધ્યાનમાં આવશે કે અહીંયા કઈ કઈ એન્ટ્રી થઈ છે. એક તો તમે તાત્કાલિક ચૂકવણી કરી, એક હપ્તા માટેની કરી, અને અહીંયા ઘસારા ખાતાની. હવે તમને ખબર છે કે બીજા વર્ષે તમે તાત્કાલિક ચૂકવણી તો કરી છે જ નહીં, તો ફક્ત હવે વધી કઈ એન્ટ્રી, જયેશ ખાતે અને ઘસારા ખાતે. દરેક વર્ષે આ રીતે થશે, બરાબર? અહીંયા શું લખાશે, જયેશ ખાતે યંત્રની રોકડ કિંમત, બરાબર? હવે જો અહીંયા તમે લખ્યું છે બીજા વર્ષે આપણે આમનો શું કરી છે, યંત્ર ખાતે ઉધાર 5000, યંત્રની રોકડ કિંમત જે આવતી હતી અને તે જયેશ ખાતે. તો એન્ટ્રી તમે કઈ રીતે કરશો, યંત્ર ખાતાની ઉધાર બાજુ લખશો, પણ નામ કોનું લખાશે, જયેશ ખાતે, અને રકમ કેટલી આવશે, 5000, બરાબર? તો આમાં જેટલી પણ યંત્રની રોકડ કિંમત આવતી હોય ને એ હંમેશા આ બાજુ ઉધાર બાજુ એની લખાશે. નામ કોનું લખાશે, જયેશ ખાતે. તારીખ 31/3/2010, બરાબર? બીજો હપ્તો આપણો 31/3/2010 નો છે, તો અહીંયા લખાશે જયેશ ખાતે ઉધાર, સોરી જયેશ ખાતાની અને યંત્ર ખાતાની ઉધાર બાજુ જયેશ ખાતે લખાશે 5000. બીજા વર્ષે તમારો ઘસારો હતો, તમને ખબર છે 1980, બરાબર? ઘસારા ખાતે અહીંયા લખી દઈએ છીએ 1980. બાકી આપણે શોધીએ છીએ તો 9800 + 5000 એટલે 14800, આની બાકી નીકાળીશું એટલે નીકળશે 12820. બીજા વર્ષે શરૂની બાકી બની જશે, બાકી આગળ લાવ્યા 12820. ફરીથી અહીંયા લખાશે જયેશ ખાતે યંત્રની રોકડ કિંમત 5000 હતી, અને આનું ટોટલ કરીને અહીંયા ઘસારો તમને ખબર છે છેલ્લા વર્ષમાં આપણે ગણે તો 1782, તો આની બાકી નીકાળીએ 16038, બરાબર? જે બીજા વર્ષે શું બની જશે, શરૂઆતની બાકી 1/4/2011, બાકી આગળ લાવ્યા 16038. આના પછીની ગણતરી છે જ નહીં, કેમ કે તમારે હપ્તો જે છેલ્લો છે એ કઈ તારીખનો છે, 31/3/2011, બરાબર? તો અહીંયા તમારે લખાશે ફક્ત 1/4/2011 સુધી જ ગણતરી થશે 16038. તો જો યંત્ર ખાતું જ્યારે પણ તમે બનાવો છો, કોઈ પણ પ્રકારની મિલકતનું ખાતું બનાવો છો, તો આમાં આટલી જ એન્ટ્રી થશે, બરાબર? યાદ રાખજો, પહેલા વર્ષે અહીંયા બેંક ખાતે તાત્કાલિક ચૂકવણી લખાય, અહીંયા વેચનારનું ખાતું લખાય, વેચનાર ખાતે રોકડ કિંમત લખાય, અને ઘસારા ખાતે ઘસારની રકમ લખાય. બાકી તમારે દરેકમાં આ રીતે થશે, જયેશ ખાતે ઘસારા ખાતે, જયેશ ખાતે ઘસારા ખાતે. જો તમારે યાદ રાખવું હોય તો તમે આ રીતે પણ યાદ રાખી શકો છો, બરાબર? તમારે આમનો જ લખવાની જરૂર પડતી નથી, બરાબર? ચલો હવે બીજું આપણે ખાતું બનાવીએ છીએ, જયેશનું ખાતું, બરાબર? જયેશનું ખાતું બનાવીએ છીએ, તો જયેશનું જ્યાં જ્યાં પણ નામ આવશે ત્યાં ત્યાં આપણે એન્ટ્રી કરતા જઈશું, બરાબર? તો જો પહેલા વર્ષે આપણે જોઈએ તો પહેલા વર્ષે તમારે અહીંયા ત્રીજી આમનોતમાં જયેશનું ખાતું તમે શું કર્યું છે, જમા કર્યું છે, બરાબર? જયેશનું ખાતું તમે કેટલાથી જમા કર્યું છે, 6500થી. તો તમને ખબર છે જ્યારે પણ તમને ખતવણી કરતા હોય ખાતામાં, તો તમને ખબર છે જયેશનું ખાતું જમા કર્યું છે તો જયેશ ખાતાની કઈ બાજુ લખાશે, જમા બાજુ. પણ નામ કોનું લખાશે, જે ખાતું ઉધાર થયું હોય. ખાતા ઉધાર કયા કયા થયા છે, યંત્ર ખાતું અને વ્યાજ ખાતું, બરાબર? તો અહીંયા લખાશે જયેશ ખાતાની જમા બાજુ શું આવશે, 31/3/2009, પહેલા હપ્તાની તારીખ, યંત્ર ખાતે 5000, વ્યાજ ખાતે કેટલા, 1500, બરાબર? એના પછી બીજે ક્યાં આવશે જયેશનું ખાતું, એના પછીની જ આમનોતમાં તમે લખ્યું છે જયેશ ખાતે ઉધાર 6500, તે બેંક ખાતે, બરાબર? તો અહીંયા શું લખ્યું છે, તમે જયેશ ખાતાની ઉધાર બાજુ, ઉધાર લખ્યું છે ને, બરાબર? તો જયેશ ખાતાની ઉધાર બાજુ નામ કોનું આવશે, બેંક ખાતે, બરાબર? તો અહીંયા તમે લખીએ છીએ 31/3/2009, બેંક ખાતે કેટલા, 6500. હવે જો તમે આને ધ્યાનથી જુઓ તો દરેક વર્ષે તમારે જયેશનું ખાતું બંધ થતું જશે, બરાબર? બંને સાઈડનું ટોટલ તમારે સેમ થશે, કેમ કે આપણે હપ્તામાં તમે જે રીતે એન્ટ્રી કરી છે ને એ જ રીતે થશે, કે યંત્ર ખાતે
તમને ખબર છે બીજો હપ્તો આપણે 6,000 નો હતો, બરાબર. 6,000 માં 1,000 રૂપિયા વ્યાજ હતું, તો યંત્ર ખાતે 5,000, વ્યાજ ખાતે 1,000, ટોટલ કેટલા? 6,000. અને અહીંયા લખાશે બેંક ખાતે 6,000. જો તમારે યાદ રાખવું તો તમે આ રીતે યાદ રાખી શકો છો. દરેક વર્ષે આ રીતે થાય. ત્રીજો હપ્તો તમારે યંત્ર ખાતે 5,000, વ્યાજમાં વ્યાજ 500 હતું અને ટોટલ 5,500, અને અહીંયા આવશે બેંક ખાતે 5,500, બરાબર. જો તમારે આમનોદ ઉપરથી કરવું હોય તો આમનોદ ઉપરથી પણ તમે કરી શકો છો. દરેક વર્ષે આ રીતે કર્યું હશે. જયેશ ખાતે જમા કર્યું છે તો જયેશ ખાતાની જમા બાજુ નામ કોનું આવશે? યંત્ર ખાતે અને વ્યાજ ખાતે, બરાબર. અહીંયા જયેશ ખાતાનું ઉધાર કર્યું છે પણ નામ કોનું આવશે? બેંક ખાતે. ઓકે, તો આ રીતે તમે એને ખાતા બનાવી શકો છો. ચલો, એના પછી તમારે આવશે ઘસારા ખાતું અને વ્યાજ ખાતું, બરાબર. તો એ પણ એમાં તો તમારે એકદમ ઇઝી છે, બરાબર. ઘસારા ખાતું અને વ્યાજ ખાતું બંનેમાં એક એક જ એન્ટ્રી થાય છે દરેક વર્ષે. તો જો ઘસારા ખાતું તમારે જ્યાં જ્યાં પણ ઘસારા ખાતું આવશે ત્યાં ત્યાં આપણે એન્ટ્રી કરીએ છીએ. તો જો પહેલા વર્ષે તમે કરી હતી એન્ટ્રી ઘસારા ખાતે ઉધાર તિબ યંત્ર ખાતે, બરાબર. ઘસારા ખાતે ઉધાર તિબ યંત્ર ખાતે, તો ઘસારા ખાતે તમે શું કર્યું છે? ઉધાર કર્યું છે, તો એની કઈ બાજુ એન્ટ્રી થાય? ઉધાર બાજુ. પણ નામ કોનું આવશે? જે ખાતું જમા થયું હોય, બરાબર. નામ લખાશે યંત્ર ખાતે. તો અહીંયા લખીએ છીએ 31/3/2009 યંત્ર ખાતે રકમ કેટલી આવશે? 2,200, બરાબર. અને એના પછી તમે એ જ વર્ષે કર્યું છે ઘસારા ખાતું, શું કર્યું છે? જમા કર્યું છે. કેટલાથી જમા કર્યું છે? 2,200થી, બરાબર. તો રકમ તો 2,200 જ આવશે, પણ નામ કોનું આવશે? જે ખાતું ઉધાર થયું હોય. તો ઘસારા ખાતાની, ઘસારા ખાતું જમા થયું છે તો ઘસારા ખાતાની જમા બાજુ નામ આવશે નફા નુકસાન ખાતે, કેટલા આવશે? 2,200 રૂપિયા, બરાબર. દરેક વર્ષે આ રીતે થશે. અહીંયા બીજા વર્ષે આપણે ઘસારો ગણે તો 1980, તો અહીંયા લખાશે યંત્ર ખાતે 1980, અહીંયા લખાશે નફા નુકસાન ખાતે 1980. ત્રીજા વર્ષે યંત્ર ખાતે ત્રીજા વર્ષનો ઘસારો 1782 હતો, અહીંયા લખાશે નફા નુકસાન ખાતે 1782. એ રીતે દરેક વર્ષે તમારે ઘસારા ખાતું જે છે બંધ થતું જશે. ઓકે, સેમ એ જ રીતે વ્યાજ ખાતું બને છે, બરાબર. વ્યાજમાં પણ તમને ખબર છે, જુઓ વ્યાજ તમે જ્યાં જ્યાં પણ લખ્યું હશે ત્યાં આપણે એન્ટ્રી શીખવાડી દઈએ તમને. તો જુઓ વ્યાજ ખાતે તમે શું કર્યું છે? ઉધાર કર્યું છે, બરાબર. વ્યાજ ખાતે ઉધાર કેટલા કર્યા છે? 1,500 રૂપિયા. અને જમા જે ખાતું થયું એનું નામ લખાય, બરાબર. વ્યાજ ખાતે ઉધાર, તો વ્યાજ ખાતાની કે બાજુ? ઉધાર બાજુ લખાય. પણ નામ કોનું લખાશે? જયેશ ખાતે. રકમ કેટલી આવશે? જેટલી વ્યાજની રકમ છે કેટલી આવશે? 1,500, બરાબર. તો જો અહીંયા લખ્યું છે પહેલા વર્ષે આપણને ખબર છે વ્યાજ 1,500 હતું, તો ઉધાર બાજુ જયેશ ખાતે 1,500. અને પછી આપણે વ્યાજ ખાતું એ જ વર્ષની આમદનમાં લખ્યું છે નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે ને તે વ્યાજ ખાતે. જો આમાં તમે શું કર્યું છે? વ્યાજ ખાતું જમા કર્યું છે, તો વ્યાજ ખાતાની જમા બાજુ નામ કોનું લખાશે? જે ખાતું ઉધાર થયું હોય નફા નુકસાન ખાતે. અને રકમ કેટલી આવશે? 1,500, બરાબર. તો અહીંયા લખીએ છીએ આપણે નફા નુકસાન ખાતે 1,500. સેમ એ જ રીતે દરેક વર્ષે થશે. બીજા વર્ષે આપણને ખબર છે વ્યાજ 1,000 હતું, તો અહીંયા લખાશે જયેશ ખાતે 1,000 અને નફા નુકસાન ખાતે 1,000. ત્રીજા વર્ષે વ્યાજ 500 હતું, તો અહીંયા લખાશે જયેશ ખાતે 500, નફા નુકસાન ખાતે 500, બરાબર. તો આ રીતે તમારે ખાતા બને છે ખરીદનારના ચોપડે. હવે તમારે એક જયેશના ચોપડે, બરાબર, જયેશના ચોપડે મહેશનું ખાતું એ તમે હોમવર્કમાં કરો છો. જયેશના ચોપડે મહેશનું ખાતું. હવે જ્યારે તમે જયેશના ચોપડે બનાવતા હોય તો તમે જયેશના ચોપડે જ્યાં જ્યાં પણ મહેશનું નામ આવતું હોય, બરાબર, એ લખાશે. તો મહેશનું ખાતું તમારે એની આમનોત ઉપરથી તમારે ઘરેથી બનાવવાનું રહેશે, બરાબર. એ તમારું હોમવર્ક છે. આઈ હોપ કે તમને આમાં આ વિડીયોમાં ખબર પડી છે, બરાબર. જે પણ છે આખું ચેપ્ટર જે છે તમારે આમનોત ઉપર બેઝ છે, બરાબર. જે આપણે પહેલાં પણ સ્પષ્ટતા કરી હતી, તો જેને પણ આમનોદ આવડશે તો આમનોદ ઉપરથી તમને ખાતા બનાવતા પણ આવડશે, બરાબર. અને ખાતા એકદમ ઇઝી છે. તમને દરેકમાં તમારે પછી આમનોદ જોવાની જરૂર પડતી નથી. આપણે શીખવાડ્યું છે કે તમે ડાયરેક્ટ આની એન્ટ્રી યાદ રાખવું તો પણ તમને ખ્યાલ રહે, બરાબર, કે ઘસારા ખાતામાં યંત્ર ખાતું નફા નુકસાન ખાતું જ આવશે અને વ્યાજ ખાતામાં વેચનારનું નામ અને નફા નુકસાન ખાતે જ આવશે, બરાબર. યંત્રમાં તમને ખબર છે આપણે જેમ પહેલાં શીખવાડ્યું કે પહેલા વર્ષે બેંક ખાતે લખાય, પછી એના પછી ક્યાંય બેંક ખાતું નથી આવતું, અહીંયા વેચનારનું નામ લખાય ને અહીંયા ઘસારા ખાતે લખાય. જયેશનામાં પણ એવું જ છે, હપ્તો તમારે યંત્ર ખાતે અને વ્યાજ ખાતે, અહીંયા બેંક ખાતે લખીને આખા દર વર્ષે તમારું ખાતું બંધ થતું જશે. ઓકે, તો આ ચેપ્ટરમાં તમારે આ રીતે દાખલામાં ખાતા બને છે, આ રીતે આમનોદ લખાય છે. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે
જે પણ તમારી નવી રીતનો દાખલો છે આપણે ગણાય છે. થેન્ક યુ સો મચ.